हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आज आ वीडियो सेशन में हूँ आप सबन फरी एक बार स्वागत करूँ छू और धारो छू तमे बधा स्वस्थ और तंदुरस्त हशो। आजना आ लेसन नंबर 123 में आपणे सींगल फेजिंग एटले के सींगल फेज प्रिवेंटर थ्री फेज इंडक्शन मोटरना लॉसिस अने एफिशियंसी विषे बात करीशुं। सींगल फेज प्रिवेंटर ए एक प्रोटेक्शन सीस्टम जे के ज्यारे थ्री फेज मोटर में सींगल फेजिंग थतुं होय त्यारे तेनो उपयोग करवामां आवे छे। तो तेना विषे आजना आ लेक्चर में आपणे माहिती मेळवीशुं। अत्यार सुधी आपणे लेसन नंबर 121 अने 22 में थ्री फेज इंडक्शन मोटर स्टार्टर विषे चर्चा करी हती के मोटर ने कई रीतना स्टार्ट करवामां आवे छे अने तेना माटे कया कया स्टार्टरोनो उपयोग थाय छे। जो तमे ते वीडियो न जोयो होय तो ऊपर ब्लिंक थती लिंक पर क्लिक करीने ते स्टार्टर्स विषेनी माहिती मेळवी शको छो अने भणी शको छो। चालो आजना आ वीडियो सेशननी आपणे शुरुआत करीए, जेमां सौ प्रथम आपणे सींगल फेजिंग विषे शीखीशुं। सींगल फेजिंग एटले के आपणे आगळ जोयुं के जे मोटरो हती ते बधी थ्री फेज मोटर हती, एटले के थ्री फेज सप्लायथी चालू थती हती। थ्री फेज सप्लायमांथी जो कोईपण एक फेज फेल थई जाय, एटले के थ्री फेज सप्लाय सीस्टममां ज्यारे आपवामां आवे अने त्यारे एक फेज फेल थई जाय अथवा तो ओपन थई जाय, एटले के मोटरने थ्री फेज सप्लाय न मळे, टू फेज मळे अथवा तो सींगल फेज मळे, त्यारे शुं थशे के त्यारे लोड करंट बीजा बे फेजमां वहे छे। जे एक एटले के आर फेज जो फेल थई जाय तो जेटलो भी लोड करंट छे ते बधो लोड करंट वाय अने बी फेजमांथी वहेशे। आ ખામીને સિંગલ ફેઝિંગ કહે છે। સામાન્ય રીતે ઇન્ડક્ટન મોટર્સ બધી બંધ હોય ત્યારે વધારે વોલ્ટેજ હોય છે અને મોટર્સ ચાલુ હોય ત્યારે લો વોલ્ટેજ હોય છે। આ અસમાન ફેઝ વોલ્ટેજ આવા અસમાન વોલ્ટેજના લીધે શું થાય છે કે સિસ્ટમમાં આપણું સિંગલ ફેઝિંગના લીધે મોટર બળી જવાનો ભય રહે છે। તેથી આપણે શું કરીએ છીએ કે સ્ટાર્ટર પ્રોટેક્ટિંગ ડિવાઇસને વધારામાં સિંગલ ફેઝ પ્રિવેન્ટર સર્કિટ પણ મૂકવામાં આવે છે। એટલે કે આપણે જે આગળ સ્ટાર્ટર ભણ્યા કે મોટરને ચાલુ કરવા માટે, એટલે કે મોટરનો જે સ્ટાર્ટિંગ કરંટ છે બરાબર તેને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કર્યો, તે જ પ્રમાણે સિંગલ ફેઝિંગના લીધે મોટરને નુકસાન ન થાય તે માટે સ્ટાર્ટરની સાથે એક સિંગલ ફેઝ પ્રિવેન્ટર મૂકવામાં આવે છે। સ્ટાર્ટરની પ્રોટેક્ટિંગ ડિવાઇસ દ્વારા મોટરને માત્ર ઓવરલોડ સામે રક્ષણ મળે છે, પરંતુ ઉપર જે આપણે જોયું એટલે કે સિંગલ ફેઝિંગના લીધે રક્ષણ મળતું નથી। જો સિંગલ ફેઝિંગ થશે તો મોટર બળી જવાનો ભય રહેશે અથવા તો મોટરનું વાઇન્ડિંગ ગરમ થવાનો ભય રહેલો છે, તો એવા સામે સ્ટાર્ટર આપણું પ્રોટેક્શન આપશે નહીં। જ્યારે સિંગલ ફેઝ પ્રિવેન્ટર દ્વારા મોટરને આપણે લો અને હાઈ અનબેલેન્સ વોલ્ટેજ સામે પણ રક્ષણ આપી શકીએ છીએ। એટલે કે જ્યારે પણ જો આપણે ફેઝ સિંગલ ફેઝ પ્રિવેન્ટર સર્કિટમાં વાપરીશું તો એનાથી જે વોલ્ટેજ હશે તે વોલ્ટેજમાં જો વધારો કે ઘટાડો થશે તો તેના સામે પણ આપણે રક્ષણ આપી શકીશું। તો આમ સિંગલ ફેઝિંગ શું છે કે જ્યારે થ્રી ફેઝ સપ્લાય મોટરને આપવામાં આવે તે આપેલા થ્રી ફેઝ સપ્લાયમાંથી કોઈ પણ એક ફેઝ ફેલ થઈ જાય અથવા તો ઓપન થઈ જાય, જેથી મોટરને ફક્ત બે જ ફેઝ મળતા હશે, તો બધો જે કરંટ હશે મોટરનો તે બાકીના બે ફેઝ પર જશે, જેથી શું થશે કે અંદર રહેલું વાઇન્ડિંગ જે છે તે ગરમ થશે અને મોટર બળી જશે। તો આ સિંગલ ફેઝિંગના લીધે થતી અસર છે કે જેને પ્રોટેક્શન આપવા માટે આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટરનો ઉપયોગ કરીએ છીએ। આગળ આપણે વાત કરીએ તો સિંગલ ફેઝિંગની અસર કે સિંગલ ફેઝિંગથી શું અસર થાય છે બરાબર, જેમાં જુદા જુદા પ્રકારના લોડ ઉપર સિંગલ ફેઝિંગની જુદી જુદી અસર થતી હોય છે। જેમ કે પહેલું જોઈએ તો કે થ્રી ફેઝ હીટિંગ લોડ હોય તો હીટિંગમાં 50% ઘટાડો થાય છે, જેથી ઇક્વિપમેન્ટને નુકસાન થાય છે। જો તમે થ્રી ફેઝ હીટિંગ એલિમેન્ટ વાપરતા હોય, એટલે કે હીટિંગ ડિવાઇસ છે કે જેને થ્રી ફેઝ સપ્લાય આપવાથી આપણને હીટ મળે છે, જો એમાંથી કોઈ એક ફેઝ આપણો જો ફેલ થઈ જશે તો હીટિંગનું 50% ઘટાડો, એટલે કે આપણે જેટલી હીટ જોઈએ છે એટલાથી 50% હીટ જ આપણને મળશે, જેના લીધે ઇક્વિપમેન્ટને નુકસાન થાય છે। બીજી વાત કરીએ તો કે થ્રી ફેઝ લાઇનનો એક ફ્યુઝ ઓપન થઈ જાય અથવા મોટરનું એક વાઇન્ડિંગ ઓપન થાય ત્યારે મોટર બે ફેઝ ઉપર ચાલે છે બરાબર, અને આવા સમયે મોટર નોર્મલ લોડ ઉપર પણ ઓવરલોડેડ થાય છે, જેથી શું થશે કે હેવી કરંટ વહેવાથી મોટર બળી જશે। આગળ અગાઉ આપણે વાત કરી તે મુજબ કે જ્યારે થ્રી ફેઝ મોટરને ફક્ત
બે ફેઝ મળે, એક ફેઝ ફેલ થઈ જશે તો જેટલો બી કરંટ હશે મોટરનો, જેટલો બી લોડ હશે, તે બધો લોડ બે ફેઝ પર આવશે, જેના લીધે બે ફેઝમાં કરંટ વધશે અને મોટરનું વાઇન્ડિંગ જે હશે એ મોટરનું વાઇન્ડિંગ તેટલો કરંટ સહન ન કરી શકતા તે મોટરનો વાઇન્ડિંગ બળી જવાના ચાન્સીસ રહેલા છે. આગળ વાત કરીએ તો તે થ્રી ફેઝ મોટરમાં જે સિંગલ ફેઝ ફેઝિંગની જુદી જુદી સંજોગોમાં જુદી જુદી અસરો હોય છે, જેમાં સ્ટાર્ટિંગ સમયે જો સિંગલ ફેઝિંગ થાય તો મોટર સ્ટાર્ટ થતી નથી અથવા યોગ્ય ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. તમારે શું થશે કે યોગ્ય સમયે જો સિંગલ ફેઝિંગ થશે બરાબર, તો સ્ટાર્ટિંગમાં જે સિંગલ ફેઝિંગ થશે તો યોગ્ય ચુંબકીય એટલે કે ફરતું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, આપણે જે આગળ વાત કરી કે જ્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે તો જ મોટર ફરી શકશે, તેના વગર મોટર ફરી શકવાની નથી. તો જો સ્ટાર્ટિંગ સમયે જ સિંગલ ફેઝિંગ થશે બરાબર, સિંગલ ફેઝ ફેલ થઈ જશે તો તેના લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે નહીં, પરંતુ મોટર વધુ કરંટ લે છે અને તેથી મોટરનું વાઇન્ડિંગ વધુ ગરમ થાય છે અને મોટર બળવાના ચાન્સીસ રહેલા છે. મોટરના રનિંગ સમયે જો સિંગલ ફેઝિંગ થાય તો મોટર સાથે જોડેલ લોડની સ્થિતિ અનુસાર મોટર ચાલુ રહે છે અથવા ન પણ રહે બરાબર. જો મોટર રનિંગ સમયે જ સિંગલ ફેઝિંગ થઈ જશે તો શું થશે કે લોડની સ્થિતિ અનુસાર મોટર ચાલુ બી રહેશે અને ન પણ રહે. જો લોડ વધારે હશે બરાબર, તો એ લોડ વધારે હોવાના લીધે કરંટ વધી જશે અને ઓવરલોડ થવાથી મોટર બંધ પણ થઈ શકે છે અને જો લોડ ઓછો હશે તો મોટર ચાલુ રહેશે. આ બંને સ્થિતિ લાઇન સપ્લાયમાંથી વધુ કરંટ લે છે અને વાઇન્ડિંગ ગરમ થઈ બળી જવાના ચાન્સીસ રહેલા છે. તો આમ સિંગલ ફેઝની જુદી જુદી અસરોના લીધે આપણે જાણ્યું કે જ્યારે પણ સિંગલ ફેઝિંગ થશે તો થ્રી ફેઝ મોટર અથવા તો થ્રી ફેઝ જે ડિવાઇસ હશે તેના ઉપર નુકસાન થવાના ચાન્સીસ રહેલા છે. તો જ્યાં પણ આપણે થ્રી ફેઝ ડિવાઇસ યુઝ કરીશું તો તેની સાથે સાથે આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર પણ મૂકીશું, જેથી આપણો જે પણ થ્રી ફેઝ ડિવાઇસ છે તેને પ્રોટેક્શન મળી રહે, કે જેને આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટરની જરૂરિયાત કેમ છે તેના વિશે વાત કરીશું. તો આગળ આપણે જોયું તે મુજબ કે જ્યારે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને થ્રી ફેઝ સપ્લાય આપવામાં આવે છે અને જો તેમાંથી કોઈપણ બે ફેઝને ઉલટસુલટ કરવામાં આવે, એટલે કે વાય અને બીના છેડાને જો ઉલટાવવામાં આવે બરાબર, તો તેનાથી શું થશે, મોટરની ફરવાની દિશા બદલાઈ જશે, જેને આપણે આ પ્રક્રિયાને ફેઝ રિવર્સલ કહીએ છીએ, કે ફેઝને આપણે શું કરીએ, રિવર્સ કરી દીધા. આર વાય બી હોય છે એમાંથી કોઈ પણ બે ફેઝને આપણે શું કરી દીધા, રિવર્સ એટલે બદલી નાખ્યા, જેનાથી શું થઈ ગયું, મોટરની ફરવાની દિશા બદલાઈ ગઈ. પણ ઘણી જગ્યાએ જેવા કે એલિવેટર લિફ્ટના કાર્યમાં જો આવું થતું હોય તો તેના લીધે ઇન્ડસ્ટ્રીયલમાં ઘણા બધા કાર્યોમાં ફેઝ રિવર્સલથી ભારે નુકસાન થઈ શકે છે. આ નુકસાન સાધનને પણ હોઈ શકે છે અથવા તો વ્યક્તિને પણ થઈ શકે છે. બીજી પરિસ્થિતિમાં જો ફ્યુઝ બળી જાય અથવા મોટરની સાથે જોડેલ સપ્લાય વાયરમાંથી એક વાયર બ્રેક થઈ જાય તો મોટરનું ફરવાનું તો ચાલુ રહેશે, પરંતુ તે કરંટ વધારે લેશે, જેથી વાઇન્ડિંગ બળી જવાનું અને મોટરને નુકસાન થવાનો ભય રહેલો છે. ઘણીવાર શું થાય કે મોટર જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તો જનરેટ થઈ ગઈ, પણ એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના લીધે મોટર ફરવાની સ્ટાર્ટ થઈ જાય. સ્ટાર્ટિંગ કન્ડિશનમાં ફેઝ તમારો ફેલ થતો નથી, પણ રનિંગ કન્ડિશનમાં મોટર ફરી ગયા પછી જ્યારે ફેઝ તમારો જો ફેલ થાય તો તમારી મોટર ફરવાની ચાલુ રહેશે, કારણ કે મોટરને શરૂઆતમાં જ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડતી હોય છે. એકવાર રોટર રોટેટ થઈ ગયા પછી તેને ફક્ત મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડતી હોય, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થવાની, જે બે ફેઝ જનરેટ કરીને આપતા હશે, તો મોટર તમારી કન્ટિન્યુઅસ ફરવાની સ્થિતિમાં એટલે કે રોટેટિંગ કન્ડિશનમાં જ રહેશે. પરંતુ શું થશે કે બાકીના બે ફેઝમાંથી કરંટ વધારે ખેંચશે, જેના લીધે તે મોટરને નુકસાન કરશે. આ પરિસ્થિતિ સામે મોટરને રક્ષણ આપવા માટે આપણે મોટર સર્કિટના અંદર પ્રોટેક્ટિંગ ડિવાઇસ તરીકે સિંગલ ફેઝ પ્રિવેન્ટર ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, આપણે પ્રિવેન્ટરના પ્રકાર વિશે વાત કરીશું કે કયા કયા પ્રકારના પ્રિવેન્ટર હોય છે. સૌપ્રથમ આપણે જોઈશું તો પહેલું જે આવશે તે છે મિકેનિકલ ટાઈપ પ્રિવેન્ટર બરાબર. બીજું છે કરંટ સેન્સિંગ ટાઈપ
સિંગલ ફેઝ પ્રિવેન્ટર અને ત્રીજું છે વોલ્ટેજ સેન્સિંગ ટાઈપ પ્રિવેન્ટર. મિકેનિકલ ટાઈપના અંદર આપણે સૌ પ્રથમ જોઈશું તો કે મિકેનિકલ ટાઈપ સિંગલ ફેઝ પ્રિવેન્ટર હોય છે. એ પ્રિવેન્ટરના અંદર એક પણ પ્રકારના સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટરમાં બાય મેટાલિક રિલે હોય છે, બરાબર, કે જ્યાં આમાં ટોટલ બે પ્રકારની મિકેનિકલ પ્રિવેન્ટર આવતી હોય છે કે જેમાં એક પ્રકારના અંદર શું કરવામાં આવે છે, બાય મેટાલિક રિલે મૂકવામાં આવે છે. બાય મેટાલિક રિલે એટલે કે બાય મેટાલિક સ્ટ્રીપની બનેલી રિલે હોય છે, જે બાય મેટાલિક સ્ટ્રીપનો ગુણ એવો છે કે જ્યારે તે ગરમ થશે તો તેના આકારમાં શું થશે, ફેરફાર થશે, અને તે ફેરફારના લીધે રિલેને ઓપરેટ કરવામાં આવશે. તો આ સેન્સિંગ દ્વારા આ જે બાય મેટાલિક મટીરિયલની જે ગુણ છે તેનો ઉપયોગ કરીને એક સિંગલ ફેઝ પ્રિવેન્ટર બનાવવામાં આવે છે કે જેને મિકેનિકલ ટાઈપ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે ઓવરલોડ રિલેની જેમ એનવીસી સર્કિટને ઓપન કરે છે. એટલે કે નો વોલ્ટ કોઇલ જે હોય છે આપણી, તે કોઇલને શું કરી દેશે, ઓપન કરી દેશે. અને આ પ્રકારના પ્રિવેન્ટરનું કાર્ય ફોલ્ટ સમયે ધીમું હોવાથી તે વિશ્વાસપાત્ર હોતું નથી, જેથી તેનો હાલમાં ઉપયોગ થતો નથી. બીજા પ્રકારનું જે મિકેનિકલ પ્રિવેન્ટર છે તે થ્રી ફેઝ સપ્લાયના બે ફેઝ વચ્ચે કોઇલને જોડવામાં આવે છે. કોઈ બી બે ફેઝ વચ્ચે આપણે કોઇલને જોડીશું અને એ કોઇલનો જે કરંટ છે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે, જેથી કોપર ડિસ્કને ક્લોકવાઇઝમાં ફેરવશે. હવે આ જે ક્લોકવાઇઝ ટોર્ક ખરેખર બે ટોર્ક વિરુદ્ધ દિશાનું પરિણામ હોવાથી બે ટોર્કમાંથી એક ટોર્ક એક પોલીફેઝ ટોર્ક હોય છે, કે જેના લીધે શું થશે, જે ડિસ્કને આપણે જે ડિસ્ક હશે બરાબર એ ક્લોકવાઇઝ ડાયરેક્શનની વિરુદ્ધ દિશાનું પરિણામ હોવાથી આપણી જે ટોર્ક છે એ આપણે શું થશે, ક્લોકવાઇઝ દિશામાં ફરશે. અને બીજું સિંગલ ફેઝ ટોર્ક હોય છે જે ડિસ્કને એન્ટીક્લોઝમાં ફેરવે છે. હવે જે ડિસ્ક છે બરાબર એ ડિસ્ક સ્ટોપ સ્થિતિમાં ક્લોકવાઇઝ દિશામાં ફરે તે રીતે રાખવામાં આવે છે. જો કે ડિસ્ક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરવાનું સ્ટાર્ટ કરે ત્યારે ટોગલ મિકેનિઝમ મૂવ થાય છે. એટલે કે જે ડિસ્ક હશે એ ડિસ્ક આપણી એક ટોગલ મિકેનિઝમ હશે કે જેને ફેરવશે. એટલે આપણે જે જ્યારે હેલ્ધી કન્ડિશન હશે તો ડિસ્ક આપણી ક્લોકવાઇઝ દિશામાં રેગ્યુલર ફરતી હશે, પણ જ્યારે બરાબર ફેઝ ચેન્જ થશે અથવા તો એક ફેઝ આપણો ડેમેજ એટલે કે ફેલ થઈ જશે ત્યારે ડિસ્ક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરવા લાગશે. અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જ્યારે ડિસ્ક ફરશે તો એ ડિસ્કને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનના અંદર એક ટોકલ મિકેનિઝમ હશે, જે શું કરશે, આપણા સ્ટાર્ટરને ઓપન કરી દેશે અને મોટરને લાઇનથી અલગ કરશે. બીજી દિશામાં કહીએ તો જ્યારે એક લાઇન ઓપન થાય છે ત્યારે પોલીફેઝ ટોર્ક ઉત્પન્ન થતો નથી. એટલે કે એક ફેઝ જો તમારો ડેમેજ થઈ જાય તો ત્યારે આપણું જે છે એ પોલીફેઝ ટોર્ક ઉત્પન્ન થશે નહીં, અને આ ટોર્ક ન ઉત્પન્ન થતાં સિંગલ ફેઝ ટોર્ક ઉત્પન્ન રહે છે, જેથી તે ડિસ્કને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવે છે અને પરિણામે મોટર લાઇનથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. ફેઝ રિવર્સલ સમયે પોલીફેઝ ટોર્ક સિંગલ ફેઝ ટોર્કની ડિસ્કને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરવા માટે મદદ કરે છે, તે સમયે પણ મોટર લાઇનથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. તો આમ શું થાય છે કે મિકેનિકલ ટાઈપ સિંગલ ફેઝ પ્રિવેન્ટર બે પ્રકારના હોય છે, એક બાય મેટાલિક પ્રકારનો અને એક ડિસ્ક પ્રકારનો. કે બાય મેટાલિકના અંદર બાય મેટાલિક જે મટીરિયલ આવે છે તેનો ગુણધર્મના આધારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, કે જ્યારે પણ ઓવરલોડ થશે એટલે કે સિંગલ ફેઝ જ્યારે ફેલ થશે ત્યારે તે જે કરંટ વધારે ખેંચશે તે એ કરંટના લીધે ગરમી ઉત્પન્ન થશે, જ્યારે તે બાય મેટાલિક સ્ટ્રીપ શું થઈ જશે કે બેન્ડ થશે અને એના લીધે રિલે ઓપરેટ થવાથી એનવીસી કોઇલને સપ્લાય મળશે નહીં અને આપણું જે મેઇન કોન્ટેક્ટર છે તે મોટરને ડિસકનેક્ટ કરશે. બીજા પ્રકારના અંદર આપણે વાત કરી કે બે ફેઝના વચ્ચે કોઇલ મૂકવામાં આવે છે, એ કોઇલને જ્યારે સપ્લાય મળશે તો એ શું થશે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે, જેના લીધે ડિસ્ક ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પડશે. પણ જ્યારે કોઈપણ એક ફેઝ ફેલ થશે તો શું થશે, ડિસ્ક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પડશે, કે જ્યારે તે ડિસ્ક એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પડશે ત્યારે એક ટોકલ મિકેનિઝમ બરાબર મૂકેલું હશે, જેથી શું થશે, મૂવ થશે અને એના લીધે સ્ટાર્ટરને ઓપન કરી મોટરને લાઇનથી અલગ કરી દેશે. તો આ હતું બીજા પ્રકારનું મિકેનિકલ ટાઈપ સિંગલ ફેઝ પ્રિવેન્ટર. બીજું જે પ્રિવેન્ટર છે તે છે કે સિંગલ ફેઝ પ્રિવેન્ટર કરંટ સેન્સિંગ. એટલે કે કરંટને સેન્સ કરીને આપણે જે પ્રિવેન્ટરનો ઉપયોગ કરીએ છીએ તેને સિંગલ ફેઝ કરંટ સેન્સિંગ પ્રિવેન્ટર કહેવામાં આવે છે.
ત્યાં તેને આપણે સર્કિટ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે આવા પ્રકારના પ્રિવેન્ટરનો કાર્ય સિદ્ધાંત કરંટ ટ્રાન્સફોર્મરમાં જ્યારે બેલેન્સ લોડમાં સરખો કરંટ હોય ત્યારે સેકન્ડરી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, એટલે કે જે પણ થ્રી ફેઝ લાઇન છે તેમાં આપણે ત્રણ શું મૂકીશું, કરંટ ટ્રાન્સફોર્મર. તમે અહીંયા જોશો તો જેને સીટી વન, સીટી ટુ અને સીટી થ્રીથી દર્શાવેલું છે એ ત્રણે ત્રણ ટ્રાન્સફોર્મરને તમે અહીંયા જોશો તો અલગ અલગ ફેઝમાં મૂકેલું છે. આ ત્રણે ત્રણ ટ્રાન્સફોર્મરનું કરંટ ટ્રાન્સફોર્મર આપણને કરંટ સેન્સ કરશે અને તે કરંટ સેન્સરને આપવામાં આવશે. આ કરંટ સેન્સર ત્રણે ત્રણના તેનો એક ફીડબેક, એક એડ કરેલું અહીંયા આગળ એક ડિવાઇસ હશે ઇલેક્ટ્રોનિક, તેને આપશે. આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આ ત્રણે ત્રણ કરંટને સેન્સ કરશે. જ્યારે ત્રણે ત્રણ કરંટ આવતા હશે એટલે કે એનો ડિફરન્સ ચેક કરશે. જો કોઈ એક ફેઝ અહીંયાથી ફેલ થશે તો તેનો કરંટ સેન્સર તેનો કરંટ સેન્સ કરીને આપશે, એટલે કે ઝીરો કરંટ થઈ જશે. બરાબર, જો કોઈ એક ફેઝ ઓપન થઈ જશે તો એમાં કરંટ કેવો થઈ જશે, ઝીરો. અને જો એ કરંટ ઝીરો હશે તો આ જે ડિવાઇસ છે, બરાબર, કરંટ સેન્સિંગ ડિવાઇસ, તે આગળ સ્વિચિંગ સર્કિટને સિગ્નલ આપશે અને સ્વિચિંગ સર્કિટ હશે તે આપણો શું કરશે કે જે એનવીસી કોઇલ છે, નો વોલ્ટ કોઇલ, તેને સેન્સ તેને સપ્લાય પ્રોવાઈડ કરશે નહીં, અને તેને સપ્લાય ન મળતા કોઇલ આપણી શું થઈ જશે, ઓપન થઈ જશે. આ સ્વિચિંગ સર્કિટ જે છે એ ત્યારે જ સપ્લાય પ્રોવાઈડ કરશે કે જ્યારે આ ત્રણે ત્રણ કરંટ ટ્રાન્સફોર્મરનું જે કરંટ છે એ સેન્સર દ્વારા આ ડિવાઇસને આપવામાં આવશે અને આ ડિવાઇસ સ્વિચિંગ સર્કિટને સિગ્નલ આપશે કે ભાઈ આપણી જે સર્કિટ ત્રણે ત્રણ ફેઝ છે તે હેલ્ધી છે. જો કોઈ પણ એક ફેઝ ફેલ થશે તો તે આ ડિવાઇસને સેન્સ કરશે અને આ ડિવાઇસ સ્વિચિંગ સર્કિટને ઇન્ફોર્મ કરશે, સિગ્નલ આપશે કે કોઈ એક ફેઝ ફેલ થયો છે. તો આ સ્વિચિંગ સર્કિટ એનવીસી કોઇલને સપ્લાય આપવાનું બંધ કરશે અને એનવીસી કોઇલ થ્રી ફેઝ સપ્લાયમાંથી મોટરને ડિસકનેક્ટ કરી દેશે. તો આમ કરંટ સેન્સિંગ દ્વારા આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર બનાવી શકીએ છીએ. બીજી વાત કરીએ તો અહીંયા આગળ બીજું એક સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર સર્કિટમાં દર્શાવેલ છે કે જેના અંદર તમે જોશો તો આ પ્રકાર આ જે પ્રકારનું પ્રિવેન્ટર છે એ પ્રિવેન્ટર એવી મોટરો માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જે મોટરોની જે સ્પીડ લોડ છે તે કેવો રહેતો હોય, અચળ રહેતો હોય, એવા લોડવાળી મોટર માટે આ પ્રિવેન્ટર યુઝ કરવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ તો કે પંપ મોટર છે, કોમ્પ્રેસર મોટર વગેરે મોટર માટે આ પ્રકારનું પ્રિવેન્ટર ઉપયોગ કરવામાં આવે છે. પ્રિવેન્ટર પંપ મોટર જ્યારે પાણી ન હોય, બરાબર, સપોઝ કોઈ એવી મોટર છે કે જે પાણી ચડાવતી મોટર છે તો એમાં જ્યારે પાણી નહીં હોય ત્યારે ડ્રાય સ્થિતિમાં તે ફરે છે ત્યારે કરંટમાં ઘટાડો થવાથી પ્રિવેન્ટર સર્કિટમાં કરંટ અનબેલેન્સ થાય છે અને મોટર સર્કિટને બંધ કરે છે. તમે અહીંયા જોશો તો અહીંયા પણ સીટી વન, સીટી ટુ અને સીટી થ્રી એમ ત્રણ ટ્રાન્સફોર્મરનો અહીંયા યુઝ કરવામાં આવે છે જે આપણને કરંટ સેન્સ કરીને આપશે. આ કરંટ ટ્રાન્સફોર્મર દ્વારા જે કરંટ સેન્સ થશે એ અહીંયા આગળ ચાર ડાયોડવાળો જે રેક્ટિફાયર છે તેને આપવામાં આવશે અને આ ચાર ડાયોડવાળો રેક્ટિફાયર એક સિગ્નલ જનરેટ કરીને, બરાબર, તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસને આપશે. જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણા આગળના જે સ્ટાર્ટર હશે તેના જોડે કનેક્ટ કરેલું હશે કે જ્યારે પણ મોટરમાં કરંટ અનબેલેન્સ થશે એટલે શું કરશે, તે નો વોલ્ટ કોઇલને તરત સપ્લાય આપશે અને તે મોટરને ડિસકનેક્ટ કરશે. અને આમ રીતે મોટર જ્યારે જે પંપ મોટર હશે એ ડ્રાય કન્ડિશનમાં ફરતી હશે ત્યારે પણ આ પ્રિવેન્ટર આપણને રક્ષણ આપશે. તો આ બીજા પ્રકારનું કરંટ સેન્સિંગ સિંગલ ફેઝ પ્રિવેન્ટર હતું કે આપણે બે અહીંયા આગળ કરંટ સેન્સિંગ પ્રિવેન્ટર જોયા કે જેના અંદર સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે કરંટને સેન્સ કરીએ છીએ અને તે કરંટને સેન્સ કરવા પછી આપણે મેઇન નો વોલ્ટેજ કોઇલને આપીએ છીએ કે જે નો વોલ્ટ કોઇલ આપણા મોટરને ફોલ્ટી કન્ડિશનમાં સપ્લાયથી ડિસકનેક્ટ કરે છે. હવે મિત્રો, આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર વોલ્ટેજ સેન્સિંગ વિશે વાત કરીશું. તો જ્યારે થ્રી ફેઝ સપ્લાયમાં થ્રી ફેઝ વોલ્ટેજ મહત્તમ વેલ્યુ ઉપર પહોંચે
તેને ફેઝ સિક્વન્સ કહે છે. એટલે કે જ્યારે થ્રી ફેઝ સિગ્નલ આપવામાં આવે છે તો જે આર વાય અને બીનો જે સપ્લાય છે એ 120 ડિગ્રી ફેઝ ડિફરન્સે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક બાદ એક ફેઝ કવર કરે છે. આપણે તેના વેવફોર્મ જોયેલા છે, તેને પોઝિટિવ ફેઝ સિક્વન્સ કહે છે. પણ જ્યારે આ જે ફેઝ છે એ એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ ફેઝમાં આવે તો તેને નેગેટિવ ફેઝ સિક્વન્સ કહે છે. એટલે કે આપણો જે ફેઝ છે 120 ડિગ્રીના તફાવતે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નહીં પણ જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવતું હોય તો તેને નેગેટિવ ફેઝ સિક્વન્સ કહે છે. હવે જ્યારે ફેઝ રિવર્સલના કિસ્સામાં અથવા અનબેલેન્સ્ડ વોલ્ટેજ અથવા તો લાઇનના વોલ્ટેજ ન હોય ત્યારે નેગેટિવ ફેઝ સિક્વન્સ થાય છે અને સપ્લાય વોલ્ટેજના નોર્મલ ફેઝ સિક્વન્સ ઉપર તે શું થાય છે, સુપર ઇમ્પોઝ થાય. એના લીધે શું થશે કે આ નેગેટિવ સિક્વન્સનું ફિલ્ટરિંગ રેઝિસ્ટન્સ કેપેસિટન્સ અથવા તો રેઝિસ્ટન્સ કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ નેટવર્ક દ્વારા થઈને રિલેને ઉત્તેજિત કરે છે અને આપણું જે પ્રિવેન્ટર હોય છે એ પ્રિવેન્ટર શું કરે છે, મોટરને મેઇન સપ્લાય એટલે કે થ્રી ફેઝ સપ્લાયથી ડિસકનેક્ટ કરી દે છે, જે આપણે ફિગર દ્વારા સમજીએ. હવે તમે અહીંયા જોશો તો અહીંયા આગળ મિત્રો આપણે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપ્યો છે જે આપણા વોલ્ટેજને સેન્સ કરશે. એ વોલ્ટેજને સેન્સ કરીને અહીંયા આગળ નેગેટિવ સિક્વન્સ ફિલ્ટર મૂકેલું છે કે જ્યારે તેને ખબર પડશે કે નેગેટિવ સિક્વન્સ થઈ છે તો તે ફિલ્ટર આઉટપુટ એમ્પ્લીફાયરને સિગ્નલ આપશે. ફિલ્ટર આઉટપુટ એમ્પ્લીફાયર એ રિલે ડ્રાઈવરને ડ્રાઈવ કરાવશે અને આ રિલે જે છે એ રિલે એનવીસી કોઇલનો ઓપરેટ કરાવશે, જે એનવીસી કોઇલ આપણો જે સ્ટાર્ટર છે એ સ્ટાર્ટરને અહીંયાથી ઓપન કરશે. એટલે આપણો જે મેઇન જે સપ્લાય છે એ સપ્લાય મોટરને મળતો બંધ થઈ જશે. તો આ રીતે વોલ્ટેજ એટલે કે ટ્રાન્સફોર્મરની મદદથી નેગેટિવ સિક્વન્સ ફિલ્ટર દ્વારા આપણે જે ફેઝ સિક્વન્સ જે ચેન્જ થઈ છે, જે નેગેટિવ થઈ છે, તેને આપણે સેન્સ કરીને આપણે મોટરને સ્ટાર્ટર દ્વારા મોટરને મળતો સપ્લાય બરાબર એને રોકી શકીએ છીએ, જેથી આપણે મોટરને પ્રિવેન્ટ એટલે કે મોટરને નુકસાન થતાં બચાવી શકીએ. બીજી જે મેથડ છે એ મેથડ અહીંયા આગળ તમારે બતાવી છે. આ મેથડના અંદર તમે જોશો તો અહીંયા આગળ તેમાં રેઝિસ્ટન્સ કેપેસિટન્સ નેટવર્ક યુઝ કરવામાં આવ્યું છે. તમે અહીંયા જોશો તો બે રેઝિસ્ટન્સ અને કેપેસિટરનું નેટવર્ક યુઝ કરવામાં આવ્યું છે જે નેગેટિવ ફેઝ સિક્વન્સ સેન્સ કરવાના છે. જ્યારે ફેઝ સિક્વન્સ અને વોલ્ટેજ યોગ્ય હશે ત્યારે ફિલ્ટર આઉટપુટ C4 કેપેસિટર એક્રોસ વોલ્ટેજ ઉત્પન્ન થશે જે ટ્રાન્ઝિસ્ટર Q1ને કટ ઓફ કરશે બરાબર. અને જ્યારે તે ટ્રાન્ઝિસ્ટર Q1 કટ ઓફ થશે ત્યારે તે ટ્રાન્ઝિસ્ટર Q2 રિલેને ઓપરેટ કરશે અને જ્યારે અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ અથવા ફેઝ રિવર્સલના કારણે નેગેટિવ સિક્વન્સ બને છે ત્યારે જે આ C4 છે એ C4 એક્રોસ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે જે ટ્રાન્ઝિસ્ટર Q1ને શું કરશે, ઓન કરશે. અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર Q1 ઓન થશે ત્યારે તે ટ્રાન્ઝિસ્ટર Q2ને કટ ઓફ કરશે. પરિણામે આપણી જે રિલે સર્કિટ છે, તમે અહીંયા જે રિલે મૂકેલી છે તે રિલે શું થઈ જશે, ઓપરેટ થશે. અને આ રિલે જે ઓપરેટ થાય છે તેના લીધે આપણી સર્કિટ ઓફ થઈ જશે. અને આમ આપણે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર દ્વારા વોલ્ટેજ સેન્સ કરીને આપણે અનબેલેન્સ સેટિંગ એડજસ્ટ કરવાની ફેસિલિટી અહીંયા આગળ આપેલી હોય છે, જેના તરીકે આપણે મોટરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો આમ અહીંયા આગળ આપણે જોયું કે સિંગલ ફેઝ વોલ્ટેજ પ્રિવેન્ટર દ્વારા આપણે વોલ્ટેજના અંદર આવતા ફેરફાર એટલે કે નેગેટિવ ફેઝ સિક્વન્સ અને સિંગલ ફેઝિંગ જેવી મુશ્કેલીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે જેના લીધે મોટરને નુકસાન થતું બચાવી શકાય. હવે મિત્રો આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ કટ ઓફ સાથેનું જોઈશું. જ્યારે ઓછા વોલ્ટેજ સાથે મોટર ચાલુ થાય છે ત્યારે મોટર પર લોડ દ્વારા વધારાનો કરંટ લાઇનમાંથી મેળવવામાં આવે છે. ઓવર વોલ્ટેજ હશે ત્યારે પણ લાઇનમાંથી વધારે કરંટ લેશે, એટલે કે મોટર અંડર વોલ્ટેજ હોય એટલે કે ઓછા વોલ્ટેજથી ચાલુ થાય કે વધારે વોલ્ટેજથી ચાલુ થાય તે લાઇનમાંથી શું કરશે, વધારાનો કરંટ લેશે. મોટરને અંડર વોલ્ટેજ તથા ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપવા માટે આપણે સિંગલ ફેઝ પ્રિવેન્ટર સાથે
અંડર વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજ પ્રોટેક્ટિંગ ડિવાઇસ રાખી મોટરને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવે છે. તો હવે આપણે અંડર વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજવાળું પ્રોટેક્શન સિસ્ટમ વિશે જોઈશું. હવે અહીંયા આગળ જોશો તો આપણે અહીંયા આગળ એક સર્કિટ આપેલી છે. આ સર્કિટના અંદર જે ટ્રાન્ઝિસ્ટર Q1 છે, બરાબર, આ ટ્રાન્ઝિસ્ટર Q1 એ આપણો ઓવર વોલ્ટેજ કટ ઓફ કરશે, જ્યારે ટ્રાન્ઝિસ્ટર Q2 છે એ અંડર વોલ્ટેજ કટ ઓફ કરશે, અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર Q3 છે એ આપણો સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટ કરશે. એટલે કે જ્યારે ઓવર વોલ્ટેજ થશે તો આ Q1 મોટરને કટ ઓફ કરશે, Q2 એ અંડર વોલ્ટેજમાં કટ ઓફ કરશે, અને C3 જે છે એ આપણો સિંગલ ફેઝિંગમાં પ્રિવેન્ટ કરશે. તો આ જે સર્કિટ છે, આ એક જ સર્કિટ કે આપણે ત્રણ વસ્તુથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અંડર વોલ્ટેજ, ઓવર વોલ્ટેજ અને સિંગલ ફેઝિંગ. તો આમ આપણે અહીંયા આગળ જે ઇન્ડક્શન મોટર છે એ ઇન્ડક્શન મોટરને સિંગલ ફેઝ પ્રિવેન્ટર તરીકે પણ જોયું, પછી ઓવર વોલ્ટેજ પ્રિવેન્ટ માટે પણ જોયું, અને અંડર વોલ્ટેજ પ્રિવેન્ટ તરીકે પણ જોયું. તો આમ આપણે અહીંયા આગળ મોટરને કઈ રીતના પ્રિવેન્ટ કરી શકાય, એટલે કે મોટરને કઈ રીતના પ્રોટેક્ટ કરી શકાય તેના વિશે ચર્ચા કરી. હવે મિત્રો, આપણે 3-ફેઝ ઇન્ડક્શન મોટરના લોસિસ વિશે વાત કરીશું. હવે મિત્રો, ઇન્ડક્શન મોટરના અંદર થતા લોસિસ વિશે વાત કરીશું. તો ઇન્ડક્શન મોટરને આપવામાં આવતો ઇનપુટ, જે મોટરને આપણે ઇનપુટ આપીએ છીએ, તે ઇનપુટ આપ્યા પછી મોટરના અંદર જે લોસિસ થાય છે તે લોસ વિશે વાત કરીશું. તો અહીંયા આગળ મોટરને જ્યારે ઇનપુટ આપીએ ત્યારે તેમાં મુખ્યત્વે બે લોસિસ થાય છે. એક છે સ્ટેટર કોપર લોસ અને આયર્ન લોસ, અને બીજો છે રોટરના ઇનપુટર, બરાબર. એટલે કે મોટરના અંદર મુખ્યત્વે બે ભાગ હોય છે, એક ભાગ છે સ્ટેટર અને બીજું છે રોટર. તો સ્ટેટરમાં જે લોસિસ થશે એ લોસિસ, અને રોટરમાં જે લોસિસ થશે એ. રોટરમાં કયા કયા લોસિસ થશે? તો રોટરના અંદર એક તો કોપર લોસ, અને બીજો થશે મિકેનિકલ પાવર ડેવલપ્ડ, જે મિકેનિકલ પાવર ડેવલપ કરશે એ. અને મિકેનિકલ પાવર ડેવલપ કરવા માટે જે લોસિસ થશે એ છે વિન્ડેજ અને ફ્રિક્શન લોસિસ, અને બીજું આવશે મિકેન મોટરનું આઉટપુટ. તો આમ મોટરના ઇનપુટથી મોટરના આઉટપુટ સુધી અહીંયા આગળ આટલા લોસિસ થાય છે, જે લોસિસ વિશે આપણે વન બાય વન જોઈશું. સૌ પ્રથમ આપણે સ્ટેટર કોપર લોસ અને આયર્ન લોસ વિશે ચર્ચા કરીશું. આગળ આપણે ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન ભણ્યા, જેના અંદર મુખ્યત્વે સ્ટેટર ભાગ વિશે આપણે ભણ્યા હતા. ઇન્ડક્શન મોટરના સ્ટેટરમાં જે વાઇન્ડિંગ મૂકવામાં આવે છે તે વાઇન્ડિંગ શાનું બનેલું હોય છે? કોપરનું, બરાબર. એ આગળ આપણે કન્સ્ટ્રક્શનમાં ભણી ગયા, તેની રચનામાં ભણી ગયા કે જેના કારણે સ્ટેટરના અંદર કોપર લોસ થશે, તથા સ્ટેટર પર જે કોપર વાઇન્ડિંગ છે તે શાના ઉપર મૂકવામાં આવે છે? તો કે કોર પર. અને જે કોર છે એ કોર શાનું બનેલું હોય છે? સ્ટેટર આયર્નનું, બરાબર. આ સ્ટેટર આયર્ન કોરનું બનેલું હોવાથી તેને આયર્ન લોસિસ તેના અંદર થશે, અને લોસિસ હંમેશા ગરમીના સ્વરૂપમાં હોય છે, તેથી પાવરનો લોસ થાય છે. પરિણામે ઇન્ડક્શન મોટરની કાર્યક્ષમતા ઘટે છે. જ્યારે પણ લોસિસ થાય તો એ લોસિસના લીધે તે મશીનમાં કાર્યક્ષમતામાં શું થાય? ઘટાડો થાય. તેથી મોટરના લોસિસ નોર્મલ હોવા જોઈએ. સ્ટાર્ટર આયર્ન લોસ અચળ છે, જેથી સપ્લાયની ફ્રીક્વન્સી અને સ્ટેટરના કોરની ફ્લક્સની ડેન્સિટીના ઉપર આધાર રાખે છે. તો આમ સ્ટેટરમાં થતા જે લોસિસ છે એ લોસિસમાં જે આયર્ન લોસ છે એ કેવો રહેશે? કોન્સ્ટન્ટ. કારણ કે એકવાર કોર બની ગયા પછી તેના અંદર કોઈ જાતનો ચેન્જીસ થતો નથી, એટલા માટે આયર્ન લોસને અચળ લોસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોપર લોસ છે એ કરંટ પર ડિપેન્ડ કરે છે, એટલે કે સ્ટેટરના કોપર લોસના અંદર જેટલા પ્રમાણમાં કરંટ વહેશે તેટલા પ્રમાણમાં કોપર લોસ થશે, એટલે કોપર લોસને વેરિયેબલ લોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે રોટર લોસિસ વિશે વાત કરીશું. આપણે કોપર લોસ વિશે વાત કરીશું તો કોપર લોસ જે છે, હવે આપણે રોટર કોપર લોસ અને આયર્ન લોસ વિશે વાત કરીશું. તો રોટરના અંદર કોપર લોસ અને આયર્ન લોસ ક્યાં થશે? તો આપણે આગળ ભણ્યા હતા કે જેના અંદર રોટરમાં આપણે કોપરના બાર મૂકીએ છીએ, એટલે કે સળિયા મૂકવામાં આવે છે, કે જેને આપણે શોર્ટ કરતા હતા. તો આ કોપર વાઇન્ડિંગના અંદર જે લોસ થશે એને આપણે રોટરનો કોપર લોસ કહીશું, અને આયર્નના અંદર એટલે કે રોટરને કોપરના બારને જેના ઉપર મૂકવામાં આવે છે કોર પર, તે આયર્નનું બનેલું હોય છે, તેથી રોટરના અંદર આયર્ન લોસ તે
કોરના અંદર થશે. તો એ આયર્ન લોસ જે છે તે રનિંગ સ્થિતિમાં રોટર કરંટની ફ્રિકવન્સી નોર્મલ હોવાથી તે આયર્ન લોસ ખૂબ જ ઓછો થાય છે કે જેને ધ્યાનમાં લેવામાં આવતો નથી, એટલે કે તેની અવગણના કરવામાં આવે છે, એવા લોસને ગણવામાં આવતા નથી. રોટરમાં ફક્ત અને ફક્ત કોપર લોસની જ ગણતરી કરવામાં આવે છે. હવે આપણે રોટરમાં થતા વિન્ડેજ અને ફ્રિકવન્સી લોસીસ વિશે વાત કરીશું. તો વિન્ડેજ અને ફ્રિકવન્સી લોસ, જ્યારે મોટર ફરે છે ત્યારે હવાના લીધે જે લોસ ઉત્પન્ન થાય છે તેને આપણે વિન્ડેજ લોસ કહીએ છીએ, અને બેરિંગના ઘર્ષણના લીધે જે ફ્રિક્શન ઊભું થાય છે તેને આપણે ફ્રિક્શન લોસ કહીએ છીએ. આ લોસીસને મિકેનિકલ લોસીસ પણ કહેવામાં આવે છે. હવે સ્ટેટરનું જે આઉટપુટ નીકળે છે એ આઉટપુટ આપણા સ્ટેટરમાં આપેલું ઇનપુટ અને સ્ટેટરમાં થતા લોસીસનો ડિફરન્સ છે. એટલે કે સ્ટેટરમાં આપણે જે ઇનપુટ આપીશું અને એમાં થતા જે લોસીસ છે, કોપર લોસ અને આયર્ન લોસ, એને જો આપણે સ્ટેટર ઇનપુટમાંથી માઇનસ કરીશું તો આપણને સ્ટેટરનો આઉટપુટ મળશે. સ્ટેટરનું આઉટપુટ એટલે કે રોટરનું ઇનપુટ થશે, બરાબર. આપણે સ્ટેટરમાં જે આઉટપુટ મળે છે એ આઉટપુટ શું હશે, રોટરનું ઇનપુટ, કે એટલા પ્રમાણમાં રોટરને ઇનપુટ મળશે. અને રોટરનો જે આઉટપુટ છે એ રોટરનું આઉટપુટ એ રોટરને મળતું ઇનપુટ અને રોટરમાં થતા કોપર લોસીસ છે, એટલે કે કોપરના આયર્ન લોસને ધ્યાને લેતા નથી. આપણે આગળ જોયું તે મુજબ આયર્ન લોસ તેના અંદર કેવો છે, નિગ્લેજિબલ. એટલે રોટરના અંદર જે આપણે ખાલી રોટર કોપર લોસને જ માઇનસ કરીએ છીએ, અને તેના અંદર જે વિન્ડેજ લોસ અને એ જે થતા હોય છે તેને માઇનસ કરીએ તો આપણને રોટરનું આઉટપુટ મળશે. રોટરનું જે આઉટપુટ છે એનું એક ફોર્મ્યુલા આપેલું છે, રોટર આઉટપુટ ડિવાઇડેડ બાય 746 એચપી ઇઝ ઇક્વલ ટુ 2πTNR 60×746 એચપી, બરાબર. તો આમ અહીંયા આગળ આપણે ઇન્ડક્શન મોટરના અંદર થતા લોસીસ વિશે જોયું. મુખ્યત્વે બે જગ્યાએ લોસીસ થતા હોય, સ્ટેટર અને રોટરમાં. સ્ટેટરમાં બે લોસ થશે, કયા કયા, કોપર લોસ અને આયર્ન લોસ. અને રોટરના અંદર બે લોસ થશે, એક કોપર લોસ અને વિન્ડેજ અથવા તો ફ્રિક્શન લોસીસ. તેના અંદર થતા આયર્ન લોસને આપણે ધ્યાને લેતા નથી. હવે અહીંયા આગળ આપણે જોઈશું તો જે લોસીસ થાય છે અને એ લોસીસની ટકાવારી કેટલી હોય છે, તેનું વર્ણન કઈ રીતના કરવામાં આવે છે અને તેને ઘટાડી કેવી રીતના શકાય તેના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા જોઈશું તો આ જે કોપર લોસ છે, બરાબર, કે સૌથી પહેલાં આપણે કોપર લોસ જોઈએ તો કોપર લોસ છે એનું 15% માર્જિન રહેલું છે, કે એ મોટરના અંદર પંદર જેટલો બી લોસીસ થાય છે એમાંથી 15% લોસ કયો હોય છે, કોપર લોસ. એ કોર મેગ્નેટાઇઝ અથવા તો એનર્જીની જરૂર પડે છે. એના માટે શાની જરૂર પડે, તો કે કોરની મેગ્નેટાઇઝ થવા અને એનર્જીની જરૂર પડે છે. આ સ્થિર લોસીસ છે, એટલે કે કેવો છે કે જેટલા પ્રમાણમાં કરંટ રહેશે એટલા પ્રમાણમાં તેના અંદર લોસીસ થશે. તે કેવી રીતના ઘટાડી શકાય, તો કે તેના અંદર સ્ટીલ પરમેબિલિટી, કોરની લંબાઈની, કોર લેમિનેશનની જાડાઈ ઘટાડીને તેનું આપણે શું કરવામાં આવે છે, આ લોસીસને ઘટાડવામાં આવે છે. નેક્સ્ટ છે વિન્ડેજ લોસીસ અને ફ્રિક્શન. તે 5-15% હોય છે. બેરિંગ ફ્રિક્શન થતા એર રેઝિસ્ટન્સના કારણે આ લોસીસ થાય છે. આ લોસીસ પણ કેવા છે, સ્થિર લોસીસ છે. બેરિંગ બદલી અને ફેનની ડિઝાઇન અને એર ફ્લો સુધારીને આપણે આ લોસીસને ઓછો કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સ્ટેટર લોસીસ. સ્ટેટર લોસીસ ટોટલ 25-40% હોય છે, જે સ્ટેટર વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થવાથી હીટિંગ ઉત્પન્ન થવાને કારણે થાય છે. આ ચલિત લોસીસ છે, એટલે કે બદલાતો છે, તે કરંટના ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટેટરમાં કોપર વાયરનું કદ વધારી અથવા તો સ્ટેટર સ્લોટની ડિઝાઇનમાં ફેરફાર કરીને ઇન્સ્યુલેશનની જાડાઈ ઘટાડીને આપણે આ લોસને ઘટાડી શકાય છે. નેક્સ્ટ છે રોટર લોસીસ. રોટર લોસીસ 15-25% જેટલો હોય છે. તે આઈ સ્ક્વેર આરના કારણે ઉત્પન્ન થતી ગરમી છે, એટલે કે કરંટના વર્ગના પ્રમાણમાં અને રેઝિસ્ટન્સના પ્રમાણે જે લોસીસ થશે એ લોસીસ રોટર લોસીસ હશે. એને આપણે કોપર લોસ પણ કહીએ છીએ. જે ચલિત લોસીસ છે, એટલે કે તે કરંટના ઉપર ડિપેન્ડ કરશે, તે કે કરંટમાં કેટલો ચેન્જીસ થશે. આ લોસીસને ઘટાડવા માટે આપણે રોટર કન્ડક્ટિવિટી બારની સાઇઝમાં વધારો કરી અને એન્ડરિંગની રેઝિસ્ટન્સને ઘટાડીને આપણે આ લોસીસને ઘટાડી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જે જોઈશું તે છે ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી, બરાબર. અત્યારે આપણે લોસીસ જોયા, હવે એની એફિશિયન્સી શું છે તેના વિશે વાત કરીશું. એફિશિયન્સી
कोई पण मशीननी ज्यारे तमे एफिशियन्सीनी वात करशो तो एफिशियन्सी एटले के मोटरमां मोटरनो आउटपुट अने इनपुटनो रेशियो, बराबर। कोई पण मशीन होय तमे एनो एफिशियन्सी काढवा मांगता होय तो तेना आउटपुट अने तेना इनपुटनो रेशियो लेशो तो तमारे ते मशीननुं एफिशियन्सी मळशे। आपणे अहींया आगळ इंडक्शन मोटरनी वात करीए छे तो जो इंडक्शन मोटरनो इनपुट अने आउटपुट अने इनपुटनो गुणोत्तर लेवामां आवशे तो तमे एनी एफिशियन्सी शोधी शकशो। तो आम एफिशियन्सी इज इक्वल टू रोटर आउटपुट अपॉन रोटर इनपुट इज इक्वल टू पी आउट पी इन, बराबर। तो आ प्रमाणे तमे एफिशियन्सी काढ़ी शको छो। तो आम आजना आ लेसन नंबर 123 अंदर आपणे सौ प्रथम सिंगल फेज प्रिवेंटर विषे वात करी, त्यारबाद थ्री फेज इंडक्शन मोटर में थता लॉसिसनी वात करी अने तेनी एफिशियन्सी विषे वात करी। आशा करूँ छूँ तमारे विडियो थकी पूरेपूरी इन्फॉर्मेशन मिली गई हे। जो कोई जगह डिफिकल्टी के कई असमज हो तो तमे नीचे कॉमेंट बॉक्स में कॉमेंट कर पूछी सको। नवा लेसन साथ फरी मिलीशू, त्यां सुधी स्वस्थ रहो, तंदुरस्त रहो। अगर वीडियो पसंद आयो हे तो वीडियो ने लाइक कर देजो, तमारा दोस्त अने यार साथे तेने खूब शेर करजो, अने जो तमारे कोईपण असमजण या डिफिकल्टीज होय तो तमे नीचे कॉमेंट करीने जणावी शको छो। अने जो तमे अमारी चेनल ने सब्सक्राइब न करी तो सब्सक्राइब कर लेजो अने नोटिफिकेशन मेळवा माटे ऑल बेल आइकॉन पर क्लिक कर देजो। अहींया वीडियोनो अंत करीए छीए, नवा वीडियो साथे फरी मिलीशू, त्यां सुधी स्वस्थ रहो, तंदुरस्त रहो।